નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય સ્વાધ્યન પોથી સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું આપણી આ ચેનલમાં ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠની સ્વાધ્યન પોથી સોલ્યુશન મૂકી દીધેલ છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે

ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે ગઢકંઠાના ગોળ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે તો જવાબમાં આવશે વિકલ્પ સી સાતમો સવાલ છે નીચે પૈકી કઈ લોકો અને તોપોનો નિર્માણ પણ કરી શકતા તો જવાબમાં આવશે વિકલ્પ એ અહોમ ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે અહોમ સમાજના કુલને શું કહેવામાં આવતું તો જવાબમાં આવશે વિકલ્પ ડી ખેલ ત્યારબાદ તેમાં નવમો સવાલ છે ગોડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત થતી તો જવાબમાં આવશે વિકલ્પ ડી તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તેમાં પહેલું છે પ્રત્યેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબમાં આવશે કબેલા બીજું છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી

ખોખર જાતિના કમાલ ખાને મેં મન મનસ્પાર બનાવ્યા હતા તો જવાબમાં આવશે અકબર બીજું છે મારા સમૂહને ટાંડા પણ કહેવામાં આવતું તો જવાબમાં આવશે વણજારા ત્રીજું છે હું સંગ્રામશાહ પદવી ધારણ કરનાર ગોડ રાજા છું તો જવાબમાં આવશે અમનદાસ ત્યારબાદ તેમાં ચોથું છે અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી તો જવાબમાં આવશે અહોમ પાંચમું છે અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા

ત્યારબાદ તેમાં બીજું છે નટ બજાણિયા અને કાંગસિયા જેવી જનજાતિઓ કેરળ અને ગુજરાતમાં વસે છે તો સાચું વાક્ય બનાવશું નટ બંજાણિયા અને કાંગસિયા જેવી જનજાતિઓ ગુજરાતમાં વસે છે ત્રીજું છે ગોળ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા અને મુખી હતો તો જવાબમાં લખશું ગોળ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો ચોથું છે અહમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને સોના મહોરો અને જમીનદારમાં આપવામાં આવતી તો તેમાં સાચું વાક્ય બનશે અહમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનદારમાં આપવામાં આવતી ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો તેમાં પહેલો સવાલ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને આપણે કયા નામે ઓળખીએ છીએ તો જવાબમાં લખશું એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને આપણે વિચારતી કે વિમુક્તિ જાતિ નામે ઓળખીએ છીએ ત્યારબાદ તેમાં બીજો સવાલ છે ભારતના પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું તો જવાબમાં લખશું ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુફી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો તો જવાબમાં લખશું વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુઓ આપતા આ રીતે વિચારતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાઓ ચેત જાતિ પર હુમલા કરી તેમના કિલ્લાઓને કબજે કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે અલ્લાઉદ્દીન ખલજીના શાસન સમયે વણજારાઓ શું કાર્ય કરતા હતા તો જવાબમાં લખશું દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો છઠ્ઠું છે ગટકંટ કાના ગોડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો તો જવાબમાં લખશું ગટકંટ કાના ગોડ રાજ્યમાં સિત્તેર હજાર ગામડાઓનો સમાવેશ થતો હતો ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા તો જવાબમાં લખશો તેરમી સદીમાં અહમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શેના આધારે કહી શકાય તો જવાબમાં લખશું તેમાં પેલું છે અહમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્યાનો વગેરેને જમીનનું દાન આપતો હતો બીજું છે અહમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો ત્રીજું તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા ચોથું તેમના સમયમાં મહત્વની સાહિત્ય ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો પાંચમું નામની ઐતિહાસિક કૃતિને અહમ ભાષામાં ભાષામાં અને પછી આસામી લખવામાં આવી હતી ઉત્તર ઉપરુક્ત બાબતોને આધારે કહી શકાય કે અહમ સમાજ સંસ્કૃત હતો ત્યારબાદ તેમાં નવમો સવાલ છે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં કયા નૃત્યો વિશ્વ વિખ્યાત થયા છે તો જવાબમાં લક્ષ્ય ગુજરાતની જનજાતિઓના તમાશા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત બન્યા છે ત્યારબાદ તેમાં બી છે બંધ બેસતા જોડકા રચો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે તેમાં પેલું છે વણઝારા તો તેની સામે જવાબમાં આવશે ડી ભારત અને વિશ્વની કડી બીજું છે કાંગસિયા તો જવાબમાં આવશે સૌંદર્ય પ્રસાધનોનો વેપાર ત્રીજું છે નટ બજાણિયા તો તેની સામે જવાબમાં આવશે કસરતો દ્વારા લોકોનું મનો જવાબમાં આવશે નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેમાં પેલું છે પાઈક તો જવાબમાં લખશું અહોમ રાજ્ય બળજબરી શ્રમ પર આધારિત હતું રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા બીજું છે વર્ષાસન તો તેના વિશે લખશું ડાંગમાં દર વર્ષ હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે આ પ્રસંગે રાજાઓને વર્ષાસન એટલે કે સળિયાણું આપવામાં આવે છે ત્યારબાદ તેમાં ત્રીજું છે વિચરતી જાતિ તો તેમાં લખશું એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે પશુપાલન પર આધારિત હતું તેઓ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા આ જાતિઓમાં વણઝારા મુખ્ય હતા તેઓના સમૂહને તાંડા કહેવાતા ત્યારબાદ તેમાં બી છે ટૂંક લખો તેમાં પેલું છે ગુજરાતની જનજાતિઓ તો તેના વિશે જોઈએ ગુજરાતમાં જનજાતિઓ આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં લગભગ ચાર સદીથી રહે છે તેઓ અહીં પોતાની આગવી સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને રહે છે તેઓ આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે ત્યારબાદ તેમાં બીજું છે ગોળ જનજાતિ તો તેના વિશે જોઈએ ભારતના ગોળવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોટ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકી કોઈ એક છે તે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી કરતી તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી ગોળ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરનામાની નોંધ મુજબ ગડકટ ગાના ગોળ રાજ્યમાં સિત્તેર રજા જેટલા ગામડાઓ હતા ગોડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ પર એક ખાસ ગોળ કુલની સત્તા હતી દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી કહેવામાં આવતો હતો દરેક ચોર્યાસી ને બાર ગામના એક પેટા એકમ બાર હોટમાં વહેંચવામાં આવી હતી મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકન ગાના ગોડ રાજા અમરનાથ દાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી તેના પુત્ર દલપતના લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુર્ગાદેવી સાથે થયા હતા દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાદેવ દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું હતું ઈસવીસન સન પંદરસો પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા ગઢકડાના ગોળ રાજ્યે હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું મુઘલોએ ગોળ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે ગોળ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વિરનારાયણના કાકા ચંદ્ર શાહને સોંપ્યો મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોળ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહીં ત્યારબાદ તેમાં ત્રીજું છે અહમ જનજાતિ તો તેના વિશે જોઈએ પેલું છે અહમ સમાજનો રાજા મંદિરો બ્રાહ્મણો કવિઓ વિદ્યાનો વગેરેને જમીનનું દાન આપતો હતો બીજું છે અહમ રાજાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો ત્રીજું તેઓ રાજ્યમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા હતા ચોથો તેમના સમયમાં સંસ્કૃતિ મહત્વની સાહિત્યક રચનાઓનો અહમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો પાંચમું ભુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ઉપર્યુક્ત બાબતોને આધારે કહી શકાય કે અહમ સમાજ સુ સંસ્કૃત હતો ત્યારબાદ જો એ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓના સ્થાન દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ભારતનો નકશો આપેલો છે તેમાં આપણે ખોખર ગખર ગડરિયો અહોમા ચેર મોંડા અને સેથાર જનજાતિઓના સ્થાન દર્શાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો

તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો